સૌ પ્રથમ તો ધનતેરસના તહેવારની અને દિવાળીનો જે તહેવાર છે એની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજ રોજ ગુજરાત સરકાર મકાન અને બાંધકામ વિભાગ તેમજ શ્રમ રોજગાર કૌશલ્ય વિભાગ દ્વારા લગભગ 2017 થી જૂન 2017 થી શ્રમિક અન્નપૂર્ણા યોજના છે કાર્યરત કરવામાં આવી, પણ કોવિડ 19 ના યોજના છે ક્યાંક અટકાવવામાં આવી અને ફરી પાછી લગભગ શરૂઆતના સમયમાં 10 થી 12 જિલ્લાઓમાં આ યોજનાઓ છે એનું અમલીકરણ કરવામાં આવ્યું. આજે ખૂબ આનંદ અને મને ખૂબ કહેતા ખૂબ જ આનંદની લાગણી થાય છે કે મારે જયારે સૌ પ્રથમ વાર માનનીય મંત્રી શ્રી ભગવંતસિંહ બાપુની સાથે આ યોજનાની અંતર્ગત ચર્ચા વિચારણા થઈ અને બહુ જ ટૂંકા ગાળાની રજૂઆત બાદ આપણા જામનગરમાં આ યોજના છે આજે ધનતેરસના પાવન દિવસના અવસર પર આજે જે છે એનું શુભારંભ થવા જઈ રહ્યું છે, શુભારંભ થઈ ચુક્યો છે. અને લગભગ ગુજરાત સરકારના 7 અલગ અલગ જિલ્લાઓમાં આજના જ દિવસે આ યોજના છે એ શરૂઆત થવા જઈ રહી છે. લગભગ 2500 કરોડનું ગુજરાત સરકારનું ફંડ આ યોજનામાં ફાળવવામાં આવે છે અને 38 જેટલા શ્રમિકોની કેટેગરીનો સંપૂર્ણ કહી શકાય એવો આહાર ફક્ત 5 રૂપિયામાં શ્રમિક અને એમના પરિવારને સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે. જામનગરમાં પણ વિવિધ 10 જેટલા સ્પોટ ઉપર આવા જુદા જુદા કેટેગરીના શ્રમિકો અને એમના પરિવારને આ યોજનાઓનો લાભ મળે એ અંતર્ગત આજે આ યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે. સ્ટોનટચ નામની જે કંપની છે એ મોટે ભાગે શ્રમિકોને જમવાની જે છે સરકારની સાથે ટાઈઅપ કરી અને એમને ફૂડ પ્રોવાઈડ કરતી હોય છે. લગભગ સંપૂર્ણ આહાર દાળ ભાત શાક રોટલી કઢી ખીચડીથી લઈ અને અઠવાડિયામાં 1 વખત મીઠાઈ એવો ભરપેટ આહાર ભરપૂર ભોજન અને ભરપેટ આહાર મળી રહે શ્રમિકોને. એવા શ્રમિકો કે જે આપણા રોજબરોજની જિંદગીમાં ક્યાંક પાયાના પથ્થર, આપણી સવલતો, આપણી વ્યવસ્થા, આપણા બાંધકામમાં જે પાયાના પથ્થર તરીકે જેમની આગવી ભૂમિકા હોય છે એવા સૌથી નાનો વર્ગ એવા શ્રમિક વર્ગને 38 જેટલી કેટેગરીના શ્રમિક વર્ગને આજના દિવસથી જામનગર ખાતે જુદી જુદી 10 જગ્યાઓમાં ભરપેટ ભોજનનો શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આજથી પ્રારંભ થયો છે. હું આ તકે ગુજરાત સરકારની માનનીય મંત્રીશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માનનીય મકાન અને બાંધકામ વિભાગના મંત્રીશ્રી બળવંતસિંહ બાપુને આ તકે હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું કે ખૂબ ટૂંકી રજૂઆત બાદ જામનગર ખાતે આ યોજનાનો આજથી શુભારંભ થવા જઈ રહ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.